હવે વાત કરીએ વલસાડની, તો વલસાડની સામાન્ય સભામાં પણ હુબાળાના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડની વાત કરી રહ્યા છીએ આપણે, ત્યારે વાત કરીએ તો વલસાડમાં સામાન્ય સભામાં હુબાળો સામે આવ્યો. નાટ્યાત્મક રીતે આ હુબાળો સામે આવ્યો છે. ત્રણ જે સભ્યો છે કેદીના પહેરવેશમાં સભામાં પહોંચ્યા. સીઓના જેલ હવાલેના ફરમાન સામે સભ્યોનો વિરોધ જોવા મળ્યો. પાલિકા કર્મચારીઓ સાથે અયોગ્ય વર્તન સામે ફરમાન દાખલ કરવામાં આવ્યો હતો. શાસક પક્ષના બે અને એક પક્ષના સભ્યોએ આ પ્રકારે પહેરવેશ ધારણ કર્યો. વધુ માહિતી મેળવીએ, મારા સંવાદદાતા ઉમેશ પટેલ પણ જોડાઈ ગયા છે. ઉમેશ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે, કયા કારણો એવા જવાબદાર રહ્યા કે આ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો? જી ચોક્કસ, જે આજરોજ વલસાડ નગરપાલિકાની જે સામાન્ય સભા હતી તેમાં જે અપક્ષના એક સભ્ય અને જે ભાજપના બે સભ્યો દ્વારા જે જેલના કેદીઓ તેઓના પ્રવેશ ધારણ કરી જે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે જે વારંવાર પાલિકામાં એઓ દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી તે છતાંય પાલિકાનો કોઈ પણ અધિકારી એઓનું સાંભળતું ન હતું એવું પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. અને સાથે સાથે એવું એ પણ કેવું છે કે જે પણ અધિકારીઓ છે તેના ચેમ્બરના બહાર એવા ફરમાનો લાગ્યા છે કે તમે અધિકારીઓ સાથે ઊંચા અવાજે વાત કરશો તો તમને જેલ ભેગા કરવામાં આવશે. તે કારણોસર આજરોજ જે નગરપાલિકાના ભુજેશ પટેલ, એસએસ માલી અને જે રાજુભાઈ મરચા દ્વારા જે જેલના કેદી નો પ્રવેશ ધારણ કરી જે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે જે પાલિકાની સામાન્ય સભા શરૂ થવા પહેલા જે ભાજપના એક સભ્ય દ્વારા રૂડન પણ કરવામાં આવ્યું હતું કે ભાજપના એક પણ નેતાઓ અમારું સાંભળતા નથી અને અમારા વોર્ડના એક પણ કામ થતા નથી, તેના કારણોસર તેઓ વિરોધ કર્યો હતો. જી જી બિલકુલ, આભાર ઉમેશ માહિતી આપવા માટે.